गुड मॉर्निंग फ्रेंड्स, नरेश मेवाड़ा शांति निकेतन शिक्षण संकुल अने पायोनियर स्कूल ऑफ साइंस ना सहयोग थी अपने यूट्यूब नी अंदर आपणो विषय अपने आगळ वधारी रह्या छीए। मित्रों, धोरण 12 नी अंदर जीनेटिक्स में बहु अगत्यना टॉपिक उपर आपणे हाल छीए, संलग्नता अने पुनःसंयोजन। बराबर छे, आना माटेनो एक जे लेक्चर छे, लेक्चर नंबर 14, जे अगाउनो तमे जो ना जोयो तो ने खास मित्रो जोई लेजो, कारण के एने रिलेटेड आपणे अहीं आगळ वात करीए छे। ए थोड़ी आपणा चेप्टर थी बहारनी बाबत हती जे एक्जाम माटे थोड़ी जरूरी छे, पण आजे आपणे लेक्चर नंबर 15 नी अंदर लिंकेज अने रिकॉम्बिनेशन एना पार्ट 2 नी अंदर आपणे 100% एनसीईआरटी नी बाबतनी वात करीए छे। तो मित्रों, एक थोड़ी बाबत आपणे करी दईए के सहलग्नता एटले शुं कहेवामां आवे ने पुनःसंयोजन एटले शुं। सहलग्नता एटले साथे साथे रहेवू। बराबर, दाखला तरीके तमे एक सिंपल उदाहरण जोई लो के मैं अहींया आगे एक रंगसूत्र बतायेलू छे, ए रंगसूत्र उपर 5 जनीनो बतायेला छे। बराबर, ए बी सी डी ई, तो आमा ए थी बी नुं अंतर नजीक छे, मतलब के आ ए थी बी आ बे जनीनो सहलग्न छे, साथे साथे रहे छे। ए थी सी नुं अंतर थोड़ुं वधारे छे, एटले जेम जेम अंतर वधतुं जाय छे तेम तेम एमनी सहलग्नता घटती जाय छे, एकबीजानो व्यस्त प्रमाण छे, तमे अगाउना लेक्चर नी अंदर जोजो। हवे आजे आपणे अहीं आगळ बहु सिम्पल लेंग्वेज नी अंदर ज वात करीशुं, पण 100% एनसीईआरटी उपर रहेवानो प्रयत्न करीए छे। तो तमे पेज नंबर 83 उपर जोशो, एनसीईआरटी नी बुक नी अंदर पेज नंबर 83 तमे ओपन करो ने एनी अंदर सहलग्नता अने पुनःसंयोजन टॉपिक नंबर 5.3.3 जे तमने आपेलो छे एने तमे ध्यानथी जुओ। पहेलू ज विधान तमने लखेलू छे के लिंग संकलित जनीनोना अभ्यास माटे शरूआत करी छे मॉर्गने, अने મોર્ગને જે ડ્રોસોફિલા ઉપર જે કામ કર્યું છે એના આધારે એને દ્વિસંકરણ પ્રયોગ બી કર્યા છે, અને આ બધા જ પ્રયોગ તમારી જાણ ખાતર કહી દઉં કે મેન્ડેલે જે કરેલા પ્રયોગ છે ને એના જેવા જ હતા। ઉદાહરણ તરીકે મોર્ગને અહીંયા આગળ તમે જોશો તો મોર્ગને એક એવી માખી લીધી, બરાબર, એક એવી માદા માખી લીધી કે જેના શરીરનો રંગ હતો પીળો અને આંખો હતી સફેદ। એવી જે માદા માખીને बदामी शरीर अने लाल आंखों वाली नर माखी जोड़े फलन करावे छे, मतलब के प्रजनन करावे छे। तो स्वाभाविक वस्तु छे के F1 नी अंदर एने अपेक्षित परिणाम ज मळे छे। बराबर, कारण के तमे अहींया अंदर जोई सको, अहींया खास ध्यान आपजो मित्रों, बदामी शरीर अने लाल आंखों वाली जे माखी छे एना माटेना जे जवाबदार जनीनो अहींया आगळ दर्शावेला छे YYW એ પ્રભાવી છે। બરાબર, અને અહીંયા એક નવી વસ્તુ તમને જાણવા મળી, પ્રભાવી જનીનને દર્શાવવા માટે ++ સિમ્બોલ વાપરવામાં આવે છે। તો તમને અહીંયા આગળ આવું એનસીઆરટી ની બુક પ્રમાણે જો ઓબ્જેક્ટિવ પૂછે કે ભાઈ આમાંથી પ્રભાવી જનીનને ઓળખી બતાવો, તો અહીંયા આગળ આ જે પ્લસ સિમ્બોલ વાપરેલો છે પ્રભાવી છે। તો F1 ની અંદર અપેક્ષિત પરિણામ હતું એવું આપણે માની લઈએ, પણ જો ખરેખર જો મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગ પ્રમાણે આના માટેના જવાબદાર કારકો, મતલબ કે જનીનો મુક્ત વિશ્લેષણ પામતા હોત, બરાબર, તમે એનો નિયમ નંબર 2 તમે યાદ કરો, બરાબર છે, તો એની અંદર જો મુક્ત વિશ્લેષણ પામતા હોત તો એનું પ્રમાણ કેટલું મળતું હોવું જોઈએ, તો 9:3:3:1 પ્રમાણ મળતું હોવું જોઈતું હતું। પરંતુ આ પ્રમાણ છે એ 9:3:3:1 ને બદલે અલગ મળે છે। હવે મોર્ગનને જાણીને નવાઈ લાગે કે આ પ્રમાણ અલગ કેમ મળે છે। એકચ્યુઅલી પ્રમાણની અંદર શું મળતું હતું, તો આની અંદર જે તમને પિતૃ સંતતિ હતી એનું પ્રમાણ વધારે મળતું હતું, પુનઃસંયોજિતનું પ્રમાણ ઓછું મળતું હતું। એટલે કે બે જનીનોના જે સ્વતંત્ર રહેવા ઉપર આ પ્રમાણ છે અપેક્ષિત હતું, એનો કહેવાનો મતલબ છે એ છે કે એને જો એક આખો એક પ્રયોગ કર્યો છે, સમજો, આ પ્રયોગ તમને એનસીઆરટી ની બુકની અંદર જ્યારે તમે પહેલી નજરે જુઓ ને એટલે તમને એવું લાગે કે આ તો આપણને સાનાથી આવડશે, પણ એકદમ ઇઝી વસ્તુ છે, તમે મારા સાથે સાથે સમજતા રહો। એને બે ક્રોસ કર્યા છે, પહેલા ક્રોસ એની વાત કરું છું, બરાબર, ક્રોસ એ આપણે જોઈ લઈએ। ચલો, ક્રોસ એ ની અંદર એને શું કર્યું, તો માદા માખી તરીકે પીળો રંગ અને સફેદ આંક ધરાવતી એક માખી લીધી, એનું જે ફલન છે મતલબ કે પ્રજનન, લિંગી પ્રજનન,
એ અહીંયા આગળ વન્ય પ્રકાર સાથે કરે છે. અહીંયા પણ આપણે ડોમિનન્ટ જાતિ વન્ય પ્રકાર એટલે હંમેશા પ્રભાવી સમજીશું, પણ એ જો તમારે એક્ઝામમાં પૂછાય કે વન્ય પ્રકારનો જે સ્વરૂપલક્ષી કયું હતું એનો દેખાવ, તો તમારે ત્યાં ધ્યાન રાખવું પડે કે અહીંયા આગળ બદામી શરીર અને લાલ આંખો વાળું જે પ્રભાવી હતું. હવે એમની અંદરથી F1 પેઢી મળી. આપણે લિંગ સંકલિત વાત કરીએ છીએ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, મેન્ડેલના નિયમ પ્રમાણે એવું ના હોય કે એક જ પ્રકારની જાતિ મળે. અહીંયા બે પ્રકારની અહીંયા આગળ નર અને માદા અલગ અલગ મળે છે, બરાબર છે? તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ સમયુગ્મી રંગસૂત્રો છે, આ વિષમયુગ્મી રંગસૂત્ર છે. નર છે એટલા માટે એક વાય રંગસૂત્ર બતાવેલું છે, વાય રંગસૂત્ર ઉપર એક પણ જવાબદાર જનીન નથી આવેલું, કારણ કે હાલ જે આપણે અહીંયા આગળ જે સમજીએ છીએ એક્સ સંલગ્ન બાબત છે, એટલે જવાબદાર જે બધા જનીનો છે એ એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા છે માખીની અંદર. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ સમયુગ્મી આ વિષમયુગ્મી છે. હવે આના જ્યારે ગેમેટ બનશે એટલે એક જ પ્રકારના હશે, મતલબ કે અહીંયા આગળ આ એક જ પ્રકારના બને. એના સાથે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે નરનો શુક્રકોષ અહીંયા આગળ જોડાય, નરનો અહીંયા આગળ શુક્રકોષ જોડાય, બરાબર? એટલે આ જે માખી બને છે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે કેપિટલ વાય પ્લસ વાય ઉપર પ્રભાવી છે, ડબલ્યુ પ્લસ ડબલ્યુ ઉપર પ્રભાવી છે, એટલે પ્રકાર કેવો મળે છે? વન્ય, બરાબર? અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આના ઉપર તો કોઈ જનીન આવેલું જ નથી, એટલે કે વાય જે પીળો રંગ આપે છે શરીરનો અને ડબલ્યુ છે એ સફેદ આંખો આપે છે. હવે F2 જનરેશનની અંદર એને ઓબ્ઝર્વ કર્યું. F2 જનરેશન અહીંયા આગળ જે લખેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ સમજી નથી શકતા, પણ એની એક શોર્ટ કોન્સેપ્ટ છે, સમજો તમે. જો હંમેશા તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે સમજાત રંગસૂત્રો હોય ને, એટલે સમજાત રંગસૂત્રોમાં તમે જ્યારે કોષ વિભાજનના ટોપિક ઓપન કરીને જોશો તો ત્યાં આગળ ક્રોસિંગ ઓવર વ્યતિકરણ આવશે, બરાબર? અસમજાત રંગસૂત્રોની અંદર કદી ક્રોસિંગ ઓવર નહીં થાય, આ ધ્યાન રાખવાનું. એટલે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે બંને સમજાત રંગસૂત્રિકાઓ છે ડબલ બને છે. ચલો સ્ટેપ નંબર 1 ની અંદર ડબલ થાય છે, બરાબર? યાદ કરો, લેપ્ટોટિન, ઝાયગોટિન, ડિપ્લોટિન, ડાયકાઇનેસિસ. આપણે એટલા બધા ડીપમાં નથી જવું, પણ ખાલી યાદ કરીએ છીએ કે ભાઈ અંદરની રંગસૂત્રિકાઓ, ચલો અંદરની રંગસૂત્રિકાઓ છે એકબીજા સાથે ક્રોસિંગ ઓવર કરે છે, વ્યતિકરણ થાય છે. પછી જ્યારે ત્રાક તંતુ એનાથી છૂટા પડે, ખેંચાય, એટલે આનો જે ભાગ છે એ આનો ભાગ અહીંયા આગળ આ જે જવાબદાર જનીનો આના સાથે સેટ થઈ જાય છે, આના જવાબદાર જનીનો આના સાથે સેટ થઈ જાય, મતલબ કે અહીંયા આગળ આ બે રંગસૂત્રિકાઓ પિતૃ જેવી રહે છે, બાકીની બે નવી આવે છે. એટલે જે વૈવિધ્ય આપવા પાછળનું કારણ શું છે? વ્યતિકરણની ઘટના છે. તો આની અંદર તમે જોશો, મોર્ગને જ્યારે ઓબ્ઝર્વ કર્યું કે પીળા રંગ માટેનું જવાબદાર જનીન કેપિટલ વાય અને સફેદ આંખ માટેનું જવાબદાર જનીન કેપિટલ સોરી ડબલ્યુ વાય ડબલ્યુ આથી એનું તમે ડિસ્ટન્સ જુઓ. જો આકૃતિની અંદર ધ્યાન રાખજો, આ બંનેનું ડિસ્ટન્સ એકદમ નજીક નજીક બતાવેલું છે. એટલે કે પીળો દેહ અને સફેદ રંગ માટેના જવાબદાર જનીનો છે એ સાથે સાથે છે. કેવી રીતના એને ખબર પડી? તો પર્સન્ટેજ ઉપરથી. જો એને બે પ્રકારની માખીઓ મળે છે, આ બાજુ આપણે અહીંયા આગળ નર માખીની વાત કરેલી છે, આ ચાર ગ્રુપ બધા જે નરની વાત કરી અહીંયા આગળ માદાની છે, બરાબર? એમાં તમે લેફ્ટ સાઈડ જોશો, લેફ્ટ સાઈડ જોશો તો અહીંયા આગળ તમને NCERTની બુક પ્રમાણે આપણે વાત કરીએ તો પિતૃ સંતતિ બતાવેલી છે. જો તમે અહીંયા આગળ પિતૃ સંતતિને નોંધ કરો, ચલો વન્ય પ્રકાર પિતૃ, પીળો અને સફેદ દેહ, પીળો રંગ અને સફેદ આંખો પિતૃ જેવી, વન્ય પ્રકાર પિતૃ જેવી, સફેદ ની વાત કરીએ પિતૃ જેવી, પરંતુ આ બે નર છે આ માદા છે. જ્યારે નવી મળે છે સફેદ નર, બરાબર, પીળો નર એ અલગ જ છે, પિતૃ જેવી નથી, સફેદ નર માદા, પીળો માદા. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે પ્રમાણ છે, આટલું આખું જે પ્રમાણ છે એ પિતૃનું છે, અને એનું પર્સન્ટેજ જુઓ કેટલા છે, પિતૃ જેવી સંતતિ કેટલી મળે છે? 78.7%. જ્યારે નવી જે જાતિ મળે છે પુનઃ સંયોજિત એ 1.3% મળે છે. યાદ રાખજો, પ્રમાણ ખાસ મહત્વનું છે. જ્યારે બીજો જે ક્રોસ કરે છે, બીજા ક્રોસની અંદર શું જોવા મળે છે? તો ક્રોસની અંદર તમે બીજા ક્રોસમાં ધ્યાનથી તમે જુઓ તો એમાં ડબલ્યુ અને એમ સફેદ રંગ માટેનું જવાબદાર જનીન અને લઘુ પંખ એટલે ટૂંકી પાંખ માટેનું જવાબદાર જનીન બહુ ડિસ્ટન્સ છે, બહુ એકબીજાથી અલગ દૂર આવેલું છે, એટલે ક્રોસિંગ ઓવર વધારે થાય છે.
બરાબર સમજજો અહીંયા આગળ થોડું ધ્યાનથી અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરો દાખલા તરીકે હું તમને અહીંયા આગળ બતાવું કે ચલો આપણે આ રીતના બતાવીએ છે આ એક જવાબદાર જનીન છે સોરી રંગસૂત્ર એમાં કેપિટલ વાય અને કેપિટલ ડબલ્યુ આ બે નજીક આવેલા છે બરાબર જ્યારે આ બાજુ કેવું છે આ બાજુ તમે અહીંયા આગળ બતાવો બીજા ક્રોસની અંદર શું થાય છે તો ડબલ્યુ અને એમ દૂર આવેલા છે જ્યારે આપણે અહીંયા આગળ વાત કરી છે કે જો નજીક નજીક જનીનો હશે તો એક પિતૃમાંથી સંતતિમાં સાથે સાથે ઉતરવાનો પ્રયત્ન કરે છે બરાબર પોતાનો સાથ નહીં છોડે એટલે આના ઉપરથી આપણને ટકાવારી ઉપરથી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ કન્ડિશનમાં બીજા પ્રયોગની અંદર ટકાવારી છે એ પિતૃ જેવી સંતતિઓ છે 62.8% મળે છે જો અહીંયા વધારે મળતી હતી આ બાજુ પુનઃસંયોજિત 37.2% છે અહીંયા આગળ ઓછી મળતી હતી તો આના ઉપરથી આપણે અંદાજિત એટલું તો કહી શકીએ કે સફેદ રંગ માટેનું જવાબદાર જનીન લઘુ પાંખની જવાબદાર જનીનથી દૂર આવેલું છે અને જેટલું દૂર છે એટલું એની અંદર ક્રોસિંગ ઓવર વધારે થાય છે ક્રોસિંગ ઓવર જેટલી વધારે થાય છે એટલું લિંકેજ તૂટે છે બરાબર સલગ્નતાને તોડતી પ્રોસેસ કઈ પુનઃસંયોજન અથવા તો ક્રોસિંગ ઓવર આ ખાસ ઓબ્જેક્ટિવ માટે અહીંયા આગળ યાદ રાખજો તો એનો મતલબ એ છે હવે જો એનસીઆરટીના વર્ડ પ્રમાણે આપણે અહીંયા આગળ વાત કરીએ કે કેપિટલ સોરી વાય અને ડબલ્યુ મતલબ કે પીળો રંગ અને સફેદ આંખ માટેનું જવાબદાર જનીનો છે એકબીજા સાથે ટાઈટ ગોઠવાયેલા છે બરાબર અંદરની તરફ શબ્દ તમને આપેલો છે એકદમ નજીક નજીક ટાઈટ છે બરાબર જ્યારે ડબલ્યુ સફેદ રંગ અને લઘુ પાંખ એના માટેના જવાબદાર ઢીલા જવાબદાર જનીનો ઢીલા છે જોકે મેન્ડેલે અહીંયા આગળ આ જે સંયોજનોનું પ્રમાણ અહીંયા આગળ ઊંચું રહેતું હતું અહીંયા આગળ આના સાપેક્ષમાં ઊંચું રહે છે એના માટે જવાબદાર શબ્દ આપ્યો છે લિંકેજ બરાબર તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે જગ્યાએ મેન્ડેલ છે એ મેન્ડેલે અહીંયા આગળ જવાબદાર જે શબ્દ આપ્યો છે સલગ્નતા એટલે કે લિંકેજ શબ્દ આપ્યો છે અને બિન પિતૃ સંયોજન માટે કે જે પિતૃની અંદર છે જ નહીં એવા પ્રકારનું જે કેરેક્ટર આવ્યું એવા પ્રકારનું જે પ્રમાણ આવ્યું એના માટે જવાબદાર એને શબ્દ રિકોમ્બિનેશન એટલે પુનઃસંયોજન આપ્યો છે બરાબર એક સમજવા જેવી વસ્તુ છે હવે અહીંથી આગળ વધીએ પ્રમાણ ખાસ મિત્રો યાદ રાખજો બરાબર છે પ્રમાણ તમારે યાદ રાખવું પડશે કારણ કે ઓબ્જેક્ટિવ તમે જો સોલ્વ કરશો તો એના માટે તમારે ખાસ મહત્વની બાબત અહીંયા આગળ તમને જે આપેલી છે વસ્તુ ઉપર ખાસ તમે ધ્યાનથી જોતા રહેજો પ્રમાણ ખાસ તમારે યાદ રાખવું જ પડશે એટલે નો ડાઉટ એ પ્રમાણના જે કોન્સેપ્ટ છે દાખલા તરીકે 78.98.7% 1.3% 62.8% એ પ્રમાણ તમે એક બાજુ વ્યવસ્થિત જગ્યાએ નોંધી લેજો હવે એક કોન્સેપ્ટ અહીંયા આગળ સમજવાનો છે મોર્ગન તો મોર્ગન પણ એમના વિદ્યાર્થી છે આલ્ફ્રેડ બરાબર છે આલ્ફ્રેડ સ્ટેપિવેટ એમને એક જીન મેપિંગ માટે બહુ સરસ રીતના સમજાવ્યું જોકે અત્યારે આખી જે દુનિયા છે આખી જે સમગ્ર વર્લ્ડની અંદર મેન્ડેલના જે મોર્ગનના વિદ્યાર્થી છે આલ્ફ્રેડ સ્ટેપિવેટ એના જીન મેપિંગનો ઉપયોગ થાય છે બરાબર એટલે તમે અહીંયા ઉદાહરણ બહુ સમજવા જેવું છે વૈજ્ઞાનિક તરીકે મોર્ગન તો પોતે મહાન હતા જ પણ એમના અંડરમાં એમના હાથ નીચે કામ કરનાર એમના વિદ્યાર્થીએ પણ મોર્ગન જે ડ્રોસોફિલા ઉપર કામ કર્યું છે ને એક આખો નવો કોન્સેપ્ટ આપ્યો છે જનીનિક નકશા હવે આને તમે સમજો એમને શું કીધું બહુ ધ્યાનથી સમજો આની અંદરથી ગણતરી પૂછાય છે એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને એમને રંગસૂત્રોની સ્થિતિનો નકશો દર્શાવતો એક આખો કોન્સેપ્ટ બતાવ્યો અથવા તો જીન મેપિંગ કેવી રીતના કરી શકાય ને એ વસ્તુની વાત કરી ચલો જોઈએ મારા ખ્યાલથી સીધે સીધી રીતના ખબર તમને નહીં પડે પણ તમે ધ્યાનથી અહીંયા આગળ જોતા રહો તમને સ્પષ્ટ અહીંયા આગળ સમજાવી દઉં દાખલા તરીકે મેં અહીંયા આગળ આ એક રંગસૂત્ર બતાવ્યું છે ચલો બધાને ખબર પડે એવું છે કે ચલો આ એક રંગસૂત્ર છે બરાબર છે રંગસૂત્ર ઉપર મેં 1, 2, 3, 4, 5 જનીનો બતાવ્યા છે બરાબર એ જનીન બી જનીન સી જનીન ડી જનીન ઈ જનીન હવે આમાં મારે અહીંયા આગળ જોયું છે એની આવૃત્તિ ઉપરથી મને મેપિંગ ખબર પડશે દાખલા તરીકે એની ટકાવારી ઉપરથી મને કઈ જગ્યાએ કયું જનીન આવેલું છે એની મને ખ્યાલ આવશે દાખલા તરીકે આપણે અહીંયા આગળ જે વાત કરીએ સમજો એની
અને ઈ જમીનની વાત કરીએ બરાબર એના વચ્ચેની આવૃત્તિ વધુ છે હવે કેવી રીતના તો આના માટે આ રીતના સમજી શકાય દાખલા તરીકે તમે અહીંયા આગળ જુઓ કે આમના વચ્ચે ક્રોસિંગ ઓવરની શક્યતા કેટલી છે દાખલા તરીકે ક્યાંથી ક્યાંથી તૂટી શકે ચલો એક કાપ અહીંયા મારો તો તૂટી શકે એક કાપ અહીંયા મારો તો તૂટી શકે એક કાપ અહીંયા મારો તો તૂટી શકે એક કાપો અહીંયા પડે તો તૂટી શકે બરાબર તો હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો એને ઈથી અલગ પાડવા માટેની શક્યતાઓ કેટલી છે તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે સાહેબ શક્યતા નંબર એક અહીંથી તમે કાપો તો એ ઈ છૂટું પડી જાય અથવા અલગ પડે તમે અહીંથી કાપો તો બી અલગ પડી જાય અહીંથી કાપશો તો બી અલગ પડી શકે અહીંયા આગળથી કાપો તો બી અલગ પડે તો એનો મતલબ કે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આને જો તમે અહીંયા આગળ શક્યતાની દ્રષ્ટિએ 100% તરીકે લઈ લો તો આની અંદર તમે આ બાજુ આ જે જનીનો છે આટલા જે જનીનો બરાબર આ બી સી ડી અને ઈ એ અહીંયા આગળથી સોરી એ અને બી ને અલગ પાડવા માટે માત્ર આ એક જ રસ્તો છે આ એક જગ્યાએથી કાપ લાગશે તો જ અલગ પડી શકે છે એટલે એની ફ્રીક્વન્સી ઓછી થાય છે આવૃત્તિ ઓછી થાય છે પણ જયારે આપણે અહીંયા આગળ એ થી ઈની વાત કરીએ તો આ જગ્યાએ કાપ પડે તો બી એટલે મતલબ કે આવૃત્તિ આપણે 20% અહીંયા આગળ લઈએ 40% લઈએ 60% લઈએ 80% ટૂંકમાં આપણે કહી શકીએ છે કે આની આવૃત્તિ અહીંયા આગળ એ થી ઈ ને અલગ પાડવા માટેની આવૃત્તિ વધુ છે ટકાવારીનું માત્ર વધુ છે એટલે આપણે અહીંયા આગળ સમજી શકીએ કે એ થી ઈ છે ને અલગ આવેલું છે તમે એક સિમ્પલ ઉદાહરણ કેવું પૂછાશે સમજો અહીંયા આગળ તમને આ રીતના તમને જનીન આપે રંગસૂત્ર આપેલા હશે તમને એવું પૂછાશે કે ભાઈ એ થી સી નું અંતર 30% છે બરાબર એ થી બી નું અંતર 10% છે અને બી થી સી નું અંતર 20% છે તો આનું ગોઠવણી બતાવો બરાબર તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે દાખલા તરીકે એ જનીન તમે આ રીતના ગોઠવો બરાબર ચલો એ થી બી નું અંતર 10% છે એટલે બી તમે અહીંયા આગળ ગોઠવશો બરાબર બી થી સી નું અંતર છે 20% છે એટલે સી અહીંયા આગળ મૂકશો ચલો હવે એની આવૃત્તિ લખી દો તમે એ થી બી 10 છે બરાબર બી થી સી અહીંયા આગળ 20 છે તો એસી એ થી સી તમને અહીંયા આગળ 30 મળે છે તો તમારું જે ક્રમિક ક્રમ કયો છે એ બી સી આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે તમને આવૃત્તિ આપેલી હોય અને એના ઉપરથી એની ગોઠવણ પૂછવાની હોય અથવા તો એની અંદર ગોઠવવાનું હોય તો તમને ખબર પડવી જોઈએ તો મિત્રો અહીંયા આગળ આપણને એટલીસ્ટ એટલી ખબર પડે છે કે ભાઈ આની અંદર તમને આવૃત્તિ આપેલી તો આવૃત્તિ એને અંતર માની અને એના વચ્ચેનો ગેપ નક્કી કરી શકાય છે એમના વચ્ચેની ગોઠવણી નક્કી કરી શકાય છે બરાબર એટલે આ એક વસ્તુને ખાસ ધ્યાન આપજો હવે આ એક વસ્તુ સમજવા જેવી છે કે મિનિમમ લિંકેજ 50% હોઈ શકે મેક્સિમમ ક્રોસિંગ ઓવર 50% હોઈ શકે કેવી રીતે હવે આ બી સમજો તમે ચલો ઉદાહરણ લઈએ આ રંગસૂત્ર બરાબર છે આ રંગસૂત્ર ઉપર 5 જનીનો છે એ બી સી ડી અને ઈ દાખલા તરીકે તમે અહીંયા આગળ જોઈ શકો છો બરાબર દાખલા તરીકે આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ કે એ અને બી વચ્ચે કાપ લાગે છે મતલબ કે તૂટે છે તો સાથે સાથે કોણ રહ્યું આ 4 જનીનો સાથે સાથે રહ્યા સંલગ્ન કહેવાય અને આ જે છે અલગ પડી ગયું એટલે આની ટકાવારી આપણે અહીંયા આગળ લઈએ દાખલા તરીકે 20% છે તો આ 80% સાથે સાથે રહ્યા 20% અલગ પડી ગયું ચલો બીજું આગળ જોઈએ કે એ બી બંને સાથે અહીંયા આગળ કાપ લાગે છે અહીંયા કાપ લાગે છે તો ચલો સંલગ્નતા કેટલી થઈ 20, 40 અને 60 બરાબર અહીંયા આગળ સંલગ્નતાની વાત કરીએ તો 60% થાય છે પુનઃ સંયોજન કેટલું થયું તો કે 40% બરાબર આ સમજો અહીંયા હવે તમે દાખલા તરીકે અહીંયા આગળ જોઈ શકો છો કે એક કાપ અહીંયા લાગે છે અહીંયા તો હવે સંલગ્ન ક્યાં થયા સંલગ્ન આ બાજુ થયા ભાઈ જુઓ 20, 40 અને 60 સંલગ્ન થયા 20, 40 અને 60 સંલગ્ન થયા સંલગ્નતા માટે 60% રેશિયો આપીશું અને આ 20% છે એ પુનઃ સંયોજિત થાય છે અરે ટૂંકમાં તમે એક વસ્તુ સમજો
કે દાખલા તરીકે હોસ્ટેલના પાંચ વિદ્યાર્થીઓ છે, બરાબર સમજો અહીંયા. હવે હું એમને દરરોજ જોડે જોડે જોતો હતો, એક દિવસે એમને કીધું કે ભાઈ તમારા પાંચ છે એમાંથી એક ક્યાં ગયો, બરાબર આ એક ક્યાં ગયો. તો આ ચાર જણ બોલી ઉઠ્યા કે ભાઈ અમારા સાથે મેચ નતો થતો, અમે કાઢી દીધો, ચલો વાંધો નહીં, બરાબર. આ સાથે સાથે આ છૂટો પડી ગયો. બીજા દિવસે પાછું એવું બન્યું કે ત્રણ જણ ભેગા રહ્યા અને પૂછ્યું કે ભાઈ બે જણ ક્યાં ગયા, તો કે બે જણને અમારા જોડે સેટ નતું થતું એટલે અમે કાઢી દીધા. તો આ સંલગ્ન થયા, આ છૂટા પડી ગયા. હવે ત્રીજા દિવસે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ બે જણ રહ્યા અને આ અલગ પડ્યા. હવે અહીંયા આગળ રેશિયો બદલાય. હવે હું એવું ના કહી શકું કે ભાઈ તમે અહીંયા આગળ પેલા ત્રણ જણ ક્યાં ગયા, તો આ લોકો એવું નહીં કહી શકે કે ત્રણ જણને અમે કાઢી દીધા. અરે ભાઈ આ કહેશે કે આ બેને અમે કાઢી દીધા. એટલે આ એક વસ્તુ સમજવા જેવું છે. એની આવૃત્તિના કોન્સેપ્ટ હજુ તમે થોડું વિગતવાર જોજો, સમજો, બરાબર છે. નેક્સ્ટ કોન્સેપ્ટ આપણે અહીંયા આગળ બતાવીએ છીએ લિંકેજ ગ્રુપનો, બરાબર. અહીંયા એક ઘણા ખરા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં મુકાય છે કે સાહેબ લિંકેજ ગ્રુપ એટલે શું. લિંકેજ ગ્રુપ એટલે દાખલા તરીકે આ એક રંગસૂત્ર છે, આ એક રંગસૂત્ર ઉપર કેટલા જનીનો આવેલા છે, તો આ બધાને એનું ગ્રુપ કહેવામાં આવે, ગ્રુપ. હવે એના માટે થોડી માહિતી યાદ રાખજો. દાખલા તરીકે હ્યુમનની અંદર લિંકેજ ગ્રુપ છે 23 આવશે, 46 નહીં. અરે અહીંયા પાછો કન્ફ્યુઝન એ થાય કે સાહેબ 46 કેમ ના આવે. અરે તમે આ બધા ક્રોસિંગ ઓવરની મિત્રો આ તમે બધી વાત કરો છો એ ક્યારે જોવા મળે, ગેમેટ બન્યા પછી, એટલે અર્ધીકરણ થયા પછી જેના જનીનો રેખીય ક્રમ પ્રમાણે છે એ પ્રમાણે જ ગણતરી કરવામાં આવે છે. એટલે અર્ધીકરણ બાદ જ આપણે લિંકેજ ગ્રુપ નક્કી કરી શકીએ છીએ. તો હ્યુમનની અંદર લિંકેજ ગ્રુપ જો તમને પૂછાય તો 23 આવશે. પાઇસમ સેટાઇવમમાં 7 આવશે. ડ્રોસોફિલાની અંદર કુલ 8 રંગસૂત્રો છે, અર્ધીકરણ બાદ 4 આવશે. મકાઈની અંદર 10 આવશે, બેક્ટેરિયાની અંદર 1 આવશે, બરાબર. અને જો કદાચ આની અંદર બહુ એટલું બધું ડીપમાં તો નથી આપેલું, પણ જનરલી આપણે જો વાત કરીએ તો એવું કહી શકાય છે કે સંલગ્નતા બે પ્રકારની હોઈ શકે. જો જનીનો આજીવન સાથે સાથે રહેતા હોય પેઢી દર પેઢી, તો એને આપણે નામ આપી શકીએ છીએ સંપૂર્ણ સંલગ્નતા, સંલગ્નતા. અને અમુક પેઢી સુધી જો સાથે રહેતા હોય પછી છૂટા પડી જતા હોય તો એને અપૂર્ણ સંલગ્નતા કહેવાય, સંલગ્નતા, બરાબર છે. ક્રોસિંગ ઓવરની બાબત અહીંયા આગળ તમારે ધ્યાને રાખવાનું કે સંલગ્નતાને તોડતી ઘટના કઈ, બરાબર. સંલગ્નતાને તોડવા માટે જવાબદાર છે ક્રોસિંગ ઓવર. જેટલું ક્રોસિંગ ઓવર વધારે થાય એટલી સંલગ્નતા તૂટતી જાય. અને બીજું, જનીનો સાથે સાથે ક્યારે રહી શકે છે, જ્યારે એકબીજા સાથેની અંતર ઓછું હોય તો જનીનો વધારે સંલગ્ન, અને જો એમના વચ્ચેનું અંતર વધુ હોય તો એટલા જનીનો સંલગ્ન ઓછા છે એવું કહેવાય. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે સંલગ્ન જનીનો હોય છે એમનું મુક્ત વિશ્લેષણ નથી થતું. એક જ રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા જુદી જુદા લક્ષણની અભિવ્યક્તિ દર્શાવતા જનીનો જો એકદમ નજીક નજીક હશે તો એમનું મુક્ત વિશ્લેષણ થતું નથી. અહીંયા મેન્ડેલનો નિયમ ખોટો પડે છે. મુક્ત વિશ્લેષણ દરેક કિસ્સામાં થાય છે એવું નથી હોતું. આના અગાઉના લેક્ચરની અંદર બી મેં તમને વાત કરી છે. તો મિત્રો અહીંયા આગળ આપણે સંલગ્નતાનો કોન્સેપ્ટ છે બે લેક્ચરો આપીને સમજ્યા છીએ. સમજજો એને, વારંવાર રિવાઈ કરીને જોજો. તમને અહીંયા આગળ જે આખો કોઠો આપેલો છે એ બી મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. તમને લગભગ મોટાભાગની બાબતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં બી જો કદાચ કોઈ ખ્યાલ ના આવે તો એને લેક્ચરને વારંવાર રિવાઈ કરીને જોજો, બરાબર છે. વ્યક્તિગત જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે બી એની ચર્ચા કરીશું. ક્યાંય કોઈ કન્ફ્યુઝન હશે તો આપણે એને સોલ્વ કરીશું, બરાબર. અને તમે કોઈક સારી એક બુક લઈ, તમે ઓબ્જેક્ટિવ માટે હું તમને ખાસ એટલી વસ્તુ કહું છું કે ઓબ્જેક્ટિવ માટે તમારી પાસે જે બુક છે ને એ બુક બહુ સારા પ્રકારની હોવી જોઈએ અને એમાં એનસીઆરટીના બેજ ઉપરના ક્વેશ્ચન હોવા જોઈએ. એને લઈને તમે સોલ્વ કરતા જાઓ. જે નીટ માટે જે વિદ્યાર્થીઓ મથે છે એમના માટે તો ઓબ્જેક્ટિવ ખાસ સોલ્વ કરવા જોઈએ. ઓકવર્ડ કોન્સેપ્ટ કેટલા કેવા છે હું ચેપ્ટરના વચ્ચે વચ્ચે તમને લેતો રહું છું, સમજાવતો રહું છું, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર જીનેટિક્સની અંદર આપણે આગળ વધીશું. આભાર, થેન્ક યુ.